ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે વડોદરા શહેરની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ સામૂહિક દુષ્કર્મની સગીર પીડિતા અને તેના પરિવારની મુલાકાત લીધી હતી ત્યારબાદ દુષ્કર્મ જ્યાં થયું તે નવલખી મેદાનની પણ મુલાકાત લીધી હતી અને પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી હતી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે મેં પીડિતાના પરિવારની મુલાકાત લીધી અને સ્થળની પણ મુલાકાત લીધી હતી મને પોલીસ પોલીસે અધિકારીઓએ ઘટનાની વિસ્તૃત જાણકારી આપી હતી બત્રીસ જેટલી ટીમો આરોપીઓની શોધખોળ કરી રહી છે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા સાથે વાત થયા પ્રમાણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ મદદરૂપ થવા માટે કાર્યરત છે આરોપીને કોઈપણ હિસાબે પકડીને જ રહેશું તેવો પોલીસને વિશ્વાસ છે વડોદરા શહેરમાં વડોદરા શહેરમાં જે દુષ્કર્મની ઘટના બની આ દુષ્કર્મની ઘટના બાદ અમારા અહીંના સ્થાનિક મંત્રી યોગેશભાઈ અમારા સાંસદ રંજનબેન અને અમારા સાથી ધારાસભ્યો બેન મનીષાબેન સીમાબેન અને અહીંના અમારા બધા વરિષ્ઠ લોકોની લાગણી હતી કે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર ગુનાની પૂરી ગંભીરતાથી તપાસ કરવામાં આવે છે પરંતુ આપે આ ઘટનાની સ્થળ ઉપર મુલાકાત લેવી જોઈએ જેના માટે આ દુષ્કર્મની ઘટનાને અતિ સંવેદનશીલ ગણીને માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મળેલી સૂચના અનુસાર આજે એ પરિવારની મુલાકાત લેવામાં આવી અને ત્યારબાદ મારા મનમાં એ પ્રશ્ન હતો કે આ ઘટના સ્થળે બનાવ કેવી રીતે બન્યો હશે એની જાત માહિતી લેવા માટે આ સ્થળ ઉપર હું આવ્યો છું મને પોલીસ અધિકારીઓ દ્વારા આખી ઘટનાની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે અને પોલીસ દ્વારા જરૂરી શહેરના ત્રણ જેટલા ડીસીપી બે એસીપી નવ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર વુમન ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ આ લોકોની લગભગ બત્રીસ જેટલી ટીમો બનાવી છે આના ઉપરાંત જે સીસીટીવી છે એની ચકાસણી અને આખું જે ટેકનિકલ સર્વેલન્સના આધાર ઉપર જેટલા પણ મુદ્દા લક્ષ્યમાં લેવા જોઈએ એની પ્રક્રિયા હાલ ચાલુ છે આ ઘટનાની સાથે કોણ સંડોવાયેલો છે એના સંદર્ભમાં જરૂરી સ્કેચ બનાવવામાં આવી રહ્યા છે જુદા જુદા સંદિગ્ધ આઠસો કરતાં વધારે લોકોની પૂછપરછ આની અંદર કરવામાં આવી છે અને આજુબાજુના વિસ્તારમાં પણ આ ઘટના સાથે સંભવિત કોણ સંકળાયેલો હોઈ શકે તેની પોલીસ દ્વારા હાલ તપાસની પ્રક્રિયા ચાલુ છે અને જે પ્રમાણે પોલીસ મહેનત કરી રહી છે પૂરી સંવેદનાથી કરી રહી છે અને એમાં પણ રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા સાથે મારે વાત થયા પ્રમાણે એમણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓ જે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધાર ઉપર અમદાવાદ બરોડા પોલીસ કમિશનરની જે આગેવાની હેઠળ આખી ટીમ કામ કરી રહી છે એને મદદરૂપ થવા માટે હાલ કાર્યરત છે અને આ ઘટનામાં કોઈ પણ હિસાબે આરોપીઓને પકડીને જ રહીશું એવો અમારી પોલીસને સંપૂર્ણ વિશ્વાસ છે સાથે સાથે રાજ્યમાં ગુજરાતના કોઈ પણ ખૂણે કોઈ પણ દીકરી ઉપર કોઈ નરાધમો દુષ્કૃત્ય કરે તો એ દુષ્કૃત્ય કરવાવાળા નરાધમોને પકડીને એને કેસની અંદર સ્પેશિયલ પીપી ફાસ્ટ ટ્રેક કોર્ટ અને એને ફાંસીની સજા મળવી જોઈએ એવું રાજ્ય સરકાર પૂરી પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિથી માને છે અને આ કેસમાં એ તીવ્રતાથી કામ કરવા માટે અહીંના પોલીસ તંત્રને સૂચના આપવામાં આવી છે જે પરિવાર સાથે આ દુઃખદ ઘટના બની જે દીકરી સાથે આ દુઃખદ ઘટના બની એ અતિ દુઃખદ ઘટના છે અતિ સંવેદનશીલ ઘટના છે એની પીડા એની વેદના એનો અહેસાસ આપણે જ્યારે આજે હું એના પરિવારને મળ્યો ત્યારે મને પણ સ્વયં એની અનુભૂતિ થઈ છે એટલે અહીંના પોલીસ તંત્રને પૂરી સંવેદનાથી આનું અસરદાર રીતે સમગ્ર તપાસ કરીને એનું નિરાકરણ આવે એના માટે કહેવામાં આવે સર એમના પરિવારે કરી છે શું કમ્પનશનની આના માટે વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ આને જે મળવાપાત્ર લીગલ સર્વિસ ઓથોરિટી જે રાજ્ય સરકાર પાસે આનું ફંડ હોય છે એમાં આ પરિવારને મળવાપાત્ર હોય એ મહત્તમ મળે એના માટે ગઈકાલે બેઠક થઈ ચૂકી છે નામદાર હાઈકોર્ટ અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા ત્યાં મોકલવામાં આવશે અને જરૂરી પૂરતી સહાય એ પરિવારને કરવામાં આવશે